પાટણ શહેરનો દિન પ્રતિદિન વિકાસ વધતા તેમજ આજુબાજુના વિસ્તારમાં રહેણાંક વિસ્તારોમાં વ્યાપ વધતાની સાથે જીઈબી તંત્ર દ્વારા પણ તે વિસ્તારોમાં વીજ કનેક્શન આપવામાં આવ્યા છે, ત્યારે પાટણ શહેરને વીજ તંત્ર દ્વારા બે ડિવિઝનમાં વહેંચી દેવામાં આવ્યા છે, જેનાથી લોકોને સરળતા રહે ત્યારે આગામી દિવસમાં પાટણ શહેરમાં વીજ પુરવઠો પૂરો પાડતા 132 KV સબસ્ટેશનનું મેન્ટેનન્સ કામ કરવાનું હોવાથી એક દિવસ પૂરતો વીજ પુરવઠામાં અમુક કલાક સુધી વીજ કાપ મૂકવામાં આવશે. ઉનાળાની સિઝન હજુ શરૂ થઈ છે ત્યારે લોકો ગરમીથી બચવા એસી કુલર તેમજ પંખા અને રાત્રિના સમયે પરિવાર સાથે બરફ ગોળાની લારીએ તેમજ બગીચામાં ફરી ગરમીથી રાહત મેળવી રહ્યા છે. તો બીજી તરફ શહેરનો વ્યાપ અને વિસ્તાર વધતા વહીવટીય સરળતા માટે વીજ તંત્ર દ્વારા પાટણ શહેરને બે ડિવિઝનમાં વહેંચી દેવામાં આવ્યું છે, તેમજ શહેરનો વિસ્તાર વધતા વીજ તંત્રને જે વિસ્તારમાં વીજ લાઇન નાખવાની અરજી મળે ત્યાં જ વીજ તંત્ર દ્વારા સત્વરે વીજ લાઇન નાખી ત્યાં રહેતા લોકોને વીજ પુરવઠો આપવામાં આવી રહ્યો છે. ત્યારે ઉનાળાની સિઝન શરૂ થઈ છે તેમજ વર્ષ દરમિયાન વીજ પુરવઠો પૂરી પાડતા સબસ્ટેશનમાં મેન્ટેનન્સની કામગીરી જીબીના કર્મચારીઓ દ્વારા હાથ ધરાય છે, જેથી વીજ લાઇનમાં કોઈ મોટો ફોલ્ટ ન સર્જાય અને પાટણના રહેવાસીઓને ગરમીમાં વીજ પુરવઠો પૂરતો પ્રમાણમાં મળી રહે તે માટે તારીખ 28 એપ્રિલના રોજ પાટણ શહેરમાં વીજ પુરવઠો પૂરો પાડતું 132 KV સબસ્ટેશનમાં મેન્ટેનન્સનું કામ શરૂ થવાનું હોવાથી સવારે 8 થી સાંજે 5 કલાક સુધી લાઇટો બંધ રહેવાનું જીબીના એક્ઝિક્યુટિવ એન્જિનિયર દ્વારા જણાવવામાં આવ્યું હતું. તારીખ 28/4/2019 રોજ 132 KV સબસ્ટેશનનું શટડાઉન હોવાના કારણે 132 KV સબસ્ટેશનમાંથી નીકળતા પાટણ શહેરના બધા જ ફીડરોનો પાવર સપ્લાય બંધ રાખવામાં આવશે અને આ દરમિયાન અમારી ઇજીવીસીએલની બધા જ સબ ડિવિઝનની ગેંગનો ઉપયોગ કરી પાવર સપ્લાય વહેલા વહેલા ચાલુ થાય એ માટે અમે પ્રયત્નો કરીશું. એ માટે દરેક પાટણ શહેરના રહીશોને અમારી નમ્ર વિનંતી છે, એ દિવસે જે પડતી મુશ્કેલીનો સામનો કરે અને અમને સહકાર આપે એવી અપેક્ષા. કેટલા કલાક? લગભગ સવારે 8 થી 5 વાગ્યા સુધી એનો પાવર સપ્લાય બંધ રહેશે. બને તેટલું ઝડપથી અમે એનું પાવર સપ્લાય રિસ્ટોરેશન કરવા માટે પ્રયત્નો કરીશું.